હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલ માં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 1 પાયથોન પ્રોગ્રામિંગ જે આઈટી બ્રાન્ચ ની અંદર આવે છે જેનો સબ્જેક્ટ કોડ છે 4311601 મેઈન સબ્જેક્ટ છે આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને રેગ્યુલર ના જે સ્ટુડન્ટો છે એમના માટે મોડલ પેપર 2 રજૂ કરી રહ્યા છે ઓલરેડી મોડલ પેપર 1 મેં અપલોડ કરી દીધું છે હજી ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયું ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે પહેલા મોડલ પેપર 1 તૈયાર કરી દેશો એના પછી મોડલ પેપર 2 તમારે સ્ટાર્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા મોસ્ટલી ક્વેશ્ચન કવર થઈ જશે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે હવે આજે મોડલ પેપર 2 જે છે એ સેમ મોડલ પેપર 1 ની પેપર સ્ટાઇલ છે એ પ્રમાણેનું છે વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 આ બંને તમારું કવર થઈ જશે એટલે ટોપ તમારા ટોપિક્સ કવર થઈ જશે આ કોઈ પાયથોન નો કોર્સ બનાવેલો છે એ કોર્સ ની અંદર મેં આના જે અંદર પ્રોગ્રામ સોલ્યુશન પણ મૂકી દીધા છે અને વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર વાઇઝ પણ આઈએમપી મૂકી દીધી છે તો હજી સુધી જે મિત્રોએ કોર્સ પરચેસ ના કર્યો તે પહેલા કોર્સ પરચેસ કરી લેજો બહુ જ ઉપયોગી છે તમારા માટે પાયથોન ની અંદર એટલે ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દો હવે વાત કરીએ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આપણો એક WhatsApp ગ્રુપ ચાલે છે WhatsApp ગ્રુપ ની અંદર પણ તમે જોઈન થઈ શકો છો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હવે મોડલ પેપર 2 તો મોડલ પેપર 2 ની અંદર વાત કરીએ સેમ મોડલ પેપર 1 ના પેટર્ન પ્રમાણેનું છે એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન નંબર જે છે એ એ 3 માર્ક્સ ની અંદર જે સમ ફંક્શન વિથ એક્ઝામ્પલ પૂછેલું છે ક્લિયર તો 3 માર્ક્સ ની અંદર છે એના પછી છે લિસ્ટ સ્ટ્રીંગ મેથડ એન્ડ બિલ્ટ ઇન ફંક્શન કેટલા માર્ક્સ ની અંદર છે 4 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછેલો છે પછી ડિફરન્ટ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ આ બંને વચ્ચેનો ડિફરન્ટ પણ તમને પૂછી શકે છે 7 માર્ક્સ ની અંદર ક્લિયર એના પછી એક્સપ્લેન ઇમ્પ્લિટ ટાઇપ્સ ઓફ કન્વર્ઝન વિથ એક્ઝામ્પલ આપવાનું છે 7 માર્ક્સ એટલે 7 માર્ક્સ ના જે એક્ઝામ ક્વેશ્ચન હશે મોસ્ટલી વિથ એક્ઝામ્પલ જ પૂછી શકે છે અથવા પ્રોગ્રામ પણ પૂછી શકે છે ક્લિયર ઓકે એના પછી ક્વેશ્ચન નંબર 2 તો ક્વેશ્ચન નંબર 2 અહીંયા એક્સપ્લેન ઇનપુટ ફંક્શન વિથ એક્ઝામ્પલ આપવાનું છે 3 માર્ક્સ ની અંદર છે પછી સ્લિક લિસ્ટ વિથ એક્ઝામ્પલ છે 4 માર્ક્સ ની અંદર વેરિયન્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી એક્સપ્લેન નેક્સ્ટ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિથ પ્રોપર એક્ઝામ્પલ વેરિયન્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ક્વેશ્ચન નંબર 2 એ બી સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે ઓર ની સાથે જોઈએ તો ઓર માં પણ જોઈએ ઓર પણ તૈયાર કરી દેવાનું છે તો અહીંયા વોટ ઇઝ અ ફંક્શન કોડ છે ટર્લિંગ સ્ટ્રીંગ છે યુઝ ટુ લૂપ વિથ એક્ઝામ્પલ 4 માર્ક્સ ની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો રાઈટ અ શોર્ટ નોટ વેમ ડિવ મોડ એટલે કે ડિવાઇડ મોડ વિથ એક્ઝામ્પલ એનો એક્ઝામ્પલ સાથે તમારે બતાવવાનું છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી ક્વેશ્ચન નંબર 3 તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર અહીંયા ડિફાઇન છે ડિફાઇન એ વ્યાખ્યા આપવાની છે પછી એક્સપ્લેન ઇમ્પોર્ટન્ટ ઓફ ફ્લો ચાર્ટ નો શું ઇમ્પોર્ટન્ટ છે એ ખાસ ધ્યાન રાખજો એક્સપ્લેન હેલ્પ લીડર્સ વિથ એક્ઝામ્પલ છે 7 માર્ક્સ ની અંદર તો આ 3 4 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે તૈયારી કરી દેવાની 7 માર્ક્સ ની અંદર એક્ઝામ્પલ સાથે કોઈ પણ ટોપિક બતાવવામાં એક્ઝામ્પલ સાથે આપવું પડશે પેપર 1 ની અંદર મિત્રો મેં તમને થોડા ઇઝી ક્વેશ્ચન હતા પેપર 2 ની અંદર થોડા ટ્વિસ્ટ કરેલા છે ધારણ કે કોઈકવાર એક્ઝામમાં ઘણી વખત ટ્વિસ્ટ પેપર પૂછાઈ જાય તો તમને તકલીફ ના થવી જોઈએ ઓકે તો આ તૈયાર કરવાનું છે એના પછી ક્વેશ્ચન નંબર 4 ધ 3 તો વોટ ઇઝ અ ફ્લો કંટ્રોલ ઓકે પછી એક્સપ્લેન લોકલ વેરિયેબલ વિથ પ્રોપર એક્ઝામ્પલ એક્સપ્લેન ધ ફોર લૂપ વિથ પ્રોપર એક્ઝામ્પલ સાથે આપવાનું છે 3 4 7 ની પેટર્ન છે ખાસ ધ્યાન રાખજો એના પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરી દેતે એક્સપ્લેન રિમૂવ ફંક્શન ઇન લિસ્ટ મેથડ વિથ પ્રોપર એક્ઝામ્પલ સાથે બતાવવાનું છે 3 માર્ક્સ ની અંદર ક્લિયર એના પછી વાત કરીએ એક્સપ્લેન મેઈન ફંક્શન વિથ એક્ઝામ્પલ 4 માર્ક્સ ની અંદર પછી રાઈટ અ પ્રોગ્રામ આનો મતલબ થશે રાઈટ અ પ્રોગ્રામ ચેક ધ વેધર અ નંબર ઇઝ પ્રાઇમરી ઓર નોટ ઓકે ફાયદા પર નંબર ઇઝ પ્રાઇમરી છે કે નોટ છે એ ખાસ ચેક કરવાનો પ્રોગ્રામ તમારે બનાવવાનો છે ઓકે તો આ થઈ ગયા પ્રોગ્રામ ની વાત છે ઓર ની અંદર વાત કરી દઈએ તો વોટ ઇઝ અ append function is list okay 3 marks ની અંદર most important છે explain drawback of python 4 marks ની અંદર most important છે અને write a short note of creating and modify list with example 7 marks ની અંદર clear તો આ પણ તમારા માટે most and most important છે એના પછી વાત કરીએ question number 5 તો what is a boolean expression 3 marks ની અંદર define types of conservation list of conversion ઓકે 4 માર્ક્સ ની અંદર છે પછી એક્સપ્લેન ધ ડિફાઇન પેરામીટર વિથ ડિફોલ્ટ વેલ્યુ વિથ એક્ઝામ્પલ 7 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન મૂકેલો છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછી છે
ફંક્શન માટે સમજાવવાનું છે અને લીડર વિથ એક્ઝામ્પલ સાથેનો પૂછેલો છે અને પ્રોગ્રામ આપેલો છે આ પેટર્નની આધારે. તો આ પેટર્ન છે એ મોસ્ટલી પૂછાતી હોય છે, ઘણી વખતે તમને આ પેટર્ન પણ પૂછાતી હોય છે. આપણને ખબર છે કે આ ટાઈપની પેટર્ન આવતી હોય છે, ક્લિયર? અથવા કોઈક વાર તમને અહીંયા સિરીઝ આપેલી છે 1 1 2 1 2 3 1 2 3 4, અથવા તમને આ રીતે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે આ ટાઈપની તમારી જે છે આખી આખી જે સિરીઝ છે એ સિરીઝ આ ટાઈપની પેટર્ન વાળો 100% હશે હશે ને હશે વિદ્યાર્થી મિત્રો. તો આ છે તમારો મોડલ પેપર 2. મોડલ પેપર 2 અને મોડલ પેપર 1 તમે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી તૈયાર કરી દેશો તો તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં પાયથોનની અંદર. અને વિદ્યાર્થી મિત્રો બીજા પણ મેં તમારા જે પાયથોનની અંદર આગળના વર્ષના જે પ્રોગ્રામ પૂછાયેલા છે આ મોડલ પેપરના જે પ્રોગ્રામ છે એ મેં સોલ્યુશન બનાવી દીધું છે અને એ સોલ્યુશન આપણે કોર્સની અંદર અપલોડ કરી દેવાના છે. ટૂંક સમયની અંદર કોર્સની અંદર અપલોડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અમુક પ્રોગ્રામ તમે અપલોડ કરી દીધા છે વિથ સોલ્યુશન છે અને તમારા જે ક્વેશ્ચન આન્સર છે થિયરી એ પણ અપલોડ કરેલી છે. તો હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ ના કર્યો હોય એ ફટાફટ કોર્સ પરચેસ કરી લેશે અને અમારા ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.